તો આવનારા સમયમાં એટલે કે ત્રણ દિવસ હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સીધા જ મારા અમારા સહયોગી વત્સલ અમારી સાથે વેધર રૂમથી જોડાઈ ગયા છે લાઈવ વત્સલ વિંડીમાં શું બતાવી રહ્યું છે કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને આવનારા સમયમાં ક્યાં ક્યાં તેની અસર જોવા મળશે બિલકુલથી દીક્ષિતા જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ પણ સૌરાષ્ટ્રના જે કેટલાક વિસ્તારો છે તેને વરસાદથી રાહત નથી મળવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે કારણ કે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે શિયર ઝોન ઓફશોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેની સીધી અસર આ વિસ્તારોમાં જોવા મળી રહી છે હું વિંડીમાં પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ તમે જુઓ કે આ અત્યારની પરિસ્થિતિ છે આ એક સિસ્ટમ છે એ સીધી અહીંયા સક્રિય છે એટલે અહીં છે આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો અહીં દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી

લગભગ જેટલો વરસાદ ચૂક્યો છે 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 અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી સાથે આજે વિસ્તાર લઈને જે ભાવનગર સહિતનો વિસ્તાર છે ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદ રહી શકે છે સાથે કચ્છમાં પણ દીક્ષિતા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે સીધી કચ્છને પણ અસર કરી રહી છે સાથે અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર અલંગ મહુવા બોટાદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે તો અમદાવાદ સહિતનો જે વિસ્તાર છે વડોદરા છે સાથે જ ભરૂચ નર્મદા અને તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ડાંગનો જે વિસ્તાર છે અને છોટા ઉદેપુર દાહોદ છે ત્યાં પણ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવે આપણે થોડું સમયને આગળ લઈ જઈને વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે બપોર બાદ કેવો માહોલ રહી શકે છે કારણ કે જે રીતે આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો એ સીધી દક્ષિણ ગુજરાતને સ્પર્શવાની

વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને એમાં પણ ગઈકાલથી આપણે જોયું છે કે જામનગર પોરબંદર અને દ્વારકામાં સતત વરસાદ વરસી રહ્યો છે હવે જુઓ કે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદની અસર જોવા મળી આહવા છે છે એ ડાંગ વિસ્તાર ડાંગની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તમે જુઓ કે અહીં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ સુરત નવસારી વલસાડ અને જે દમણ દાદરા નગર હવેલીનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તો આ તરફ જે દાહોદ અને છોટાઉદેપુર છે એ વિસ્તારોમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં એ વિસ્તારમાં તમે વરસાદી માહોલ જોઈ શકો છો અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે પરંતુ આજે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં એટલો વરસાદ નથી જોવા મળતો થરાદ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા એટલે કે સાબરકાંઠાનો જે પટ્ટો છે સાથે જ ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે અને બનાસકાંઠાનો જે પટ્ટો છે ત્યાં એટલો વરસાદી માહોલ નથી પરંતુ કચ્છની અંદર વરસાદી માહોલ છે થોડો સમયને આગળ લઈ જઈને રાતની પરિસ્થિતિ પર પણ એક નજર કરી લઈએ કે રાત્રે શું રહેવાનું છે કારણ કે આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાનો છે અને તમે જુઓ કે ધીરે ધીરે આ જે સિસ્ટમ છે એ સીધી સૌરાષ્ટ્રને સ્પર્શી રહી છે એટલે તમે જુઓ કે આજે રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે અને એમાં પણ જે ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને તમે આખો આ જૂનાગઢની આસપાસનો પટ્ટો જોઈ શકો છો કે અહીંયા આ જેટલો પણ આ ગુલાબી ભાગ છે એ ભારે વરસાદ દર્શાવે છે અતિભારે વરસાદ દર્શાવે છે અને તમે જુઓ કે વેરાવળ કોડીનાર ઉના આજે આખો વિસ્તાર છે ધારીની આસપાસનો વિસ્તાર છે વિસાવદર અને માંગરોળ આ કેશોદમાં પણ કેશોદમાં પણ આજે ભારે વરસાદ રહ્યો છે એટલે કે જૂનાગઢની આસપાસનો જે આખો પટ્ટો છે અને તમે એ જોઈ રહ્યા છો કે સીધી જ અહીંયા એ અસર થઈ રહી છે કારણ કે આ જે સિસ્ટમ છે અરબી સમુદ્રમાં આજે સક્રિય થઈ છે કારણ કે ત્રણ સિસ્ટમ સક્રિય છે એક શિયર ઝોન છે એરશોફ ટ્રફ છે અને સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે આ ત્રણ જે સિસ્ટમ છે એનું સીધું બળ છે એ આ વરસાદી સિસ્ટમને મળી રહ્યું છે અને તેના કારણે તમે જુઓ કે આ જે ભારે સિસ્ટમ છે એ સીધી સૌરાષ્ટ્રને સ્પર્શી રહી છે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે કચ્છ છે અને દક્ષિણ ગુજરાત છે ત્યાં ભારેથી ભારે વરસાદ રહેવાનો છે તેમાં પણ દ્વારકા પોરબંદર અને સાથે ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ રેડ એલર્ટ સાથે ભારે વરસાદ વરસી શકે છે બિલકુલ આભાર આપની પાસે અપડેટ લેતા રહીશું